चले कहाँ गए मैं इसके सिवा कहाँ।
કાતોલેની તેમજ વિતકોષના પ્રદીપભાઈ શુક્લ આપણે આજનો આ અનોખો કાર્યક્રમ જે ત્રિવેણી સંગમ કહેવાય એવો આ કાર્યક્રમ અહીંયા આપણે માણવાનો છે. ચેમ્પિયન જે છે જીનલબેન એથ્લેટિકના બહેનો મલેશિયા જઈ રહ્યા છે, વોલીબોલની ટીમ ચેમ્પિયન થઈ રહી છે, તે બધાનું પણ અહીંયા સન્માનનું સ્થાન લઈ લે. આપણી વચ્ચે ચેમ્બરના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા પણ બધા છે, માજી મેયર શ્રી મહિપતસિંહભાઈ ગોહિલ પણ બધા છે. હવે આપણે ઋષિભાઈને કઈ એક દીપ નહીં, આપણા મહેમાનો આવી ગયા છે. આપણે તાલીના ગડગડાટી વધારીએ આપણા મહેમાન એવા કનુભાઈ કોલસરિયા, ડોક્ટર રાણીલા સાહેબ, ઉદયભાઈ રાઠોડ, આપણા ચેરમેન દરેક મહેમાનને લઈને અહીંયા પધારી રહ્યા છે, માજી મેયર અને આપણા માજી એમડી શ્રી રમેશભાઈ પંડ્યા પણ અહીંયા પધાર્યા છે. સૂચના છે કે જે કોઈ સ્ટાફ અહીંયા બેઠો હોય તે નીચે વ્યવસ્થા માટે જાય. ચેસ, વોલીબોલ, એથ્લેટિક્સ એ બધા અંગે આપણે સન્માન ખેલાડીઓને કરવા જઈ રહ્યા છીએ. એ બધા પણ ખેલાડી રમતવીર બધા જે છે ભાઈઓ બહેનો ઉપસ્થિત માનતા સભાસદો અને ગ્રાહકો, આપણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે જ મહાત્મા ગાંધીજીનું ચિત્ર એમની તસવીર સાથે મહાત્મા ગાંધીજી ગ્રાહક વિશે શું માનતા હતા એનું લખાણ છે. બહુ સરસ કહ્યું છે ગાંધીજીએ કે ગ્રાહક થકી આપણે છીએ, આપણા થકી ગ્રાહક નથી. ગ્રાહકનું એક અત્યારનું મહત્વ છે, ગ્રાહકને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. અને આ બેંકે આ બાબતને જ યાદ રાખીને ઉત્તમ ગ્રાહક સેવા કેમ પૂરી પાડી શકાય. અને આ રીતે 3-4 વર્ષે 5 વર્ષે જ્યારે પણ સગવડતા થાય ત્યારે કે એમણે કંઈક આપણે પ્રેમથી પ્રતિક ભેટ આપી શકીએ, સભાસદોને પણ કંઈક આપી શકીએ. છેલ્લા 5 વર્ષથી તો નિવેદન આપીએ છીએ પણ આજે આ સાથે અને એ સાથે મેળાવડો કરીને સાથે આપીએ તો એનો આનંદ જુદો છે. અને આજે તો આ કાર્યક્રમ કર્યો છે, 26 સુધીમાં આપણે 15મી 17મી બીજી જે રજાઓ આવે ત્યારે જુદી જુદી આપણી જે 4 શાખાઓમાંથી ભાવનગર પરા, રામંત્ર મંદિર, ગંગાજીના તળાવ એ બધેથી પણ ઘોઘારો શાખા એ નાનકડા પાછો આપણે ભેટ વિતરણ કરવાના જ છીએ. મારે બીજું ખાસ કહેવાનું નથી, હજી 2 મહિના પહેલાં જ પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે બાજુમાં મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવનનું આપણે ઉદ્ઘાટન કર્યું. આ જ હોલમાં બાપુએ જે જમાવટ કરી હતી એ આમાં ઘણા બધાને યાદ હશે. મોબા પંથકમાંથી જે આવે છે એ લોકોને જમાવટ કરવાની કંઈક ફાવટ વધારે આવે છે. ડૉક્ટર કસરિયા સાહેબ પણ મોબા પંથકમાંથી આવે છે. એટલે સુવિધાયુક્ત મકાનનું આપણું કોમિટમેન્ટ હતું એ આપણે પૂરું પાડ્યું. ભાવનગર પરાણી આપણી બ્રાન્ચ નવી કરી બિલ્ડિંગ સાથે, ઘોઘા રોડનું આપણે અદ્યતન સુવિધાયુક્ત મકાન કર્યું,
મને કહેતા આનંદ થાય છે કે ભાવનગરની 8 બ્રાન્ચ પૈકી એક પણ આપણું મકાન હવે ભાડાના મકાનમાં નથી, દરેકે દરેક મકાન આપણા આપી માંગ્યું છે. દર વર્ષે આપણે ડિવિડન્ડ આપી શક્યા છીએ, ગયા વર્ષે આપણે 91 લાખ નફો કર્યો છે. વર્ધમાન બેંકમાં જે આપણા પૈસા ફસાઈ ગયા હતા એમાં 2.5 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે પાછી લાવી શક્યા છીએ. ખૂબ ઉત્સાહથી એક એક બનીને અમારી ટીમ કામ કરે છે. પણ ખાસ વિશેષ તો એ કહેવા માગું છું કે આ બેંકને અમે સંચાલન ભલે ચોક્કસ વિચારસરણી દ્વારા કરતા હોઈએ પણ ક્યારેય રાજકીય રંગ લાગવા દીધો નથી. અને આપ અહીંયા જોશો તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો અહીંયા અમારી સાથે ખભે ખભા મિલાવીને રહે છે. બે આ વિકાસમાં બધા પક્ષ બધાનો ફાળો હોય છે. મારા ભૂતપૂર્વ એમડી, ભૂતપૂર્વ ચેરમેનો, ભૂતકાળના જે હોદ્દેદારો રહી ગયા છે એ બધાનો પણ મહત્વનો ફાળો છે. અને અમે સ્પષ્ટ માનીએ છીએ કે જ્યારે નાણાકીય સંસ્થા ચલાવવાની હોય ત્યારે ક્યારેય એને રાજકીય આંખથી નહીં જોતા, એને માત્ર બેંકનો વિકાસ વિકાસ અને સાચા અર્થમાં સબકા સાથ કેવી રીતે લઈ શકાય એ પ્રમાણે અમે બધાનો સાથ લઈને આ બેંકને ચલાવવા માંગીએ છીએ. અને અમારી નેમ છે કે ભાવનગરના અર્થતંત્રને તો મજબૂત કરવું જ છે, કરી રહ્યા છીએ, પણ આ શહેરની રમતગમત પ્રવૃત્તિ, કલા પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, બધાનું વ્યક્તિગત ઉત્થાન, સામાજિક ઉત્થાન કેમ થાય એ સાથે આ બેંકની બેંક કામ કરી રહી છે. ત્યારે આપ સૌ આટલા ઉત્સાહથી આવ્યા છો, આપણું આ ફંક્શન પતે કે તુરંત જ નીચે હોલમાં વ્યવસ્થિત રીતે કાઉન્ટર ગોઠવ્યા છે, એમાંથી બધાને જે ભેટ જે છે એ અર્પણ કરવામાં આવશે. બાકીના 4 બ્રાન્ચમાંથી પણ આ 8-10 દિવસમાં જ આપણે આપીશું. આજે મહત્ત્વની વાત એ છે કે સાથોસાથ જીનલ યાજ્ઞિક કરીને એક દીકરી, આપણા સભાસદની જ દીકરી છે, એ હજી ગયા મહિને શ્રીલંકામાં પોતે ઇન્ટરનેશનલ ચેસ રમવા ગઈ. બેંકે એને પ્રોત્સાહન આપ્યું, 11,000ની સહાય કરી, એની રેકગ્નાઇઝ એની એસોસિએશન તરફથી તો સહાય હતી જ પણ બેંકે પણ પ્રોત્સાહન આપ્યું. પણ કહેતા આનંદ થાય છે કે આ દીકરી 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ લાવી શકે. અને આપણા એનું અત્યારે સન્માન પણ કરવાના છીએ. અને હજી એક મહત્વની વાત કે આ જીનલ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં જે ગ્રીસ ખાતે રમાવાની છે હજી થોડા ટાઈમમાં જ, એમાં ભાગ લેવા માટે પણ પસંદગી પાડી છે. અચ્છા, એક આ નાની દીકરી તો રમે સરસ, પણ આપણી જે સિનિયર સિટીઝન બહેનો છે મહિલાઓ એ પણ હજી થોડા સમયમાં આ મહિનામાં જ એથ્લેટિક્સ રમવા માટે, એથ્લેટિક્સ માટે મલેશિયા જવાની છે. અહીંયા આપણે સ્ટેજ ઉપર બોલાવીને એને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડીને સન્માન કરશું. સિનિયર સિટીઝન એવા ભાવનગરના વોલીબોલના 11 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યા. આપણી બેંકે તો એમને ટી શર્ટ આપ્યા હતા પણ આપણા બેંકના ટી શર્ટ પહેરીને કંઈ જે જોર ચડ્યું પણ એ વિજેતા થયા, એટલે એને પણ આપણે કંઈક સન્માન છું. ડૉક્ટર રાણીકા સાહેબ તો પોતે બોડી બિલ્ડર એસોસિએશન ચલાવે છે, એટલે રમતવીરોને તો મને હંમેશા કહે છે જીતુભાઈ આપણે રમતવીરોને થોડું વધારે ધ્યાન રાખજો, પણ આપણે કલાકારો રમતવીરો બધાને. અને હજી મજાની વાત એ છે કે ભાઈ આપણે અત્યારે જે વિડીયોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી સરસ ભાઈ પોવેલ, મને આજે એક સરસ કીધું એને કે સામાન્ય રીતે બેંકો 3 P ને લોન આપતા ગભરાય કે આગા ભાગે, પોલિટિશિયનનો P, પત્રકારનો P, પોલીસનો P, એનાથી કે બેંક ભાઈ લોન માંગવા આવે ને તો એમ કે લોન ભરાશે કે નહીં, હપ્તા ભરશે કે નહીં, આપણા ભાઈ એમાં આવી જાય છે પોવેલ પત્રકારમાં. અમે એને 4 વખત લોન આપીને 4 વખત નિયમિત હપ્તા ભર્યા છે અમારી નવાઈ વચ્ચે, એટલે એ પણ કંઈક પછી પ્રતિભાવ આપવા માગે છે. એમ કીધું મેં ભાઈ આપ્યો તમારો પ્રતિભાવ, બહુ સારા વિકોસ મીડિયાના એ પોતે એડિટર છે, કામ કરે છે. પણ હું આપ સૌનું, આપ મહેમાનોનું, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ બેંકમાં દર મંગળને શુક્રવારે અમે બોર્ડમાં બેસીએ છીએ. આપ ગમે ત્યારે કંઈ પણ સૂચન હોય રામભાઈ આપ આવી શકો છો, તમે તો કાન પકડવાની ટેવવાળા છો અમારો સરખી રીતે આપણે ખ્યાલ છે. પણ કાંઈ પણ સૂચન હોય, કાંઈ પણ ફરિયાદ હોય, કાંઈ પણ કામકાજ હોય તો આ બોર્ડ હંમેશા તમારી સાથે છે, તમારી વચ્ચે છે. વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એક વખત સ્ટેજ ઉપરના મહેમાનોનું, ભાઈ રાજેશ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ એ પોતે બોર્ડરૂમમાં અત્યારે આવીને એમની દીકરીને એક પરીક્ષા માટે એમને અમદાવાદ જવું પડ્યું હતું એટલે રજા લઈને એ ગયા છે.
ભાઈ બકુલ ચાતુર્વેદી છેલ્લી પેલી આપણે કહ્યું છે કે ભાઈ એ જગ્યાએ આપ જે રાજેશભાઈ ભૂમિકા ભજવણ તે ભજાવ છો. સનતભાઈ મોદી સાહેબ ભાજપ પ્રમુખ પોતે સંમતિ આપી છે, પણ એ કાલે ઉપરાષ્ટ્રપતિ અને જે બીજા પ્રોગ્રામો છે મુખ્યપ્રધાનના એટલે હેવી એન્ગેજમેન્ટ છે. મા ભાઈ વનરાજસિંહ પણ એમાં જ બધા રોકાયેલા છે, સુરેશભાઈ બધા પણ આપણા લાગણીના માન આપીને આવ્યા છે. સનતભાઈ કદાચ આવી પણ જાય તો હજી એની જગ્યા બાકી રાખીએ છીએ, નહીં તો માન્ય મિપતસિંહજીને કહીશ કે ભાઈ જે સનત મોદીના હસ્તે જે આપવાનું હતું એ જવાબદારી પછી પોતે મિપતસિંહને આપણે કહી દઈશું. એમને એવા સંબંધો છે ઘરેલો કે છેલ્લી ઘડીએ પણ એમને કોઈ પણ જવાબદારી આપી શકાય. તો ફરી એક વખત આપ સૌનું ભાવભરી સ્વાગત કરું છું. જય હિન્દ. અભિવાદન કરશે. આજે આ ફોટો જોઈ રહ્યા છો એમના પિતાશ્રીના હાથમાં છે કે એ કોલંબોમાં ચેમ્પિયનશિપ મેળવી પછી એને આપણો ટ્રાય કલર તિરંગો લઈને ફોટો ફરાયો છે. શુભેચ્છા માટે પણ તાળીઓ પાડીએ. નાગરિક બેંકના આજના ગ્રાહકોને ભેટ આપવાના કાર્યક્રમમાં કે આ બેંકની કાર્ય પદ્ધતિ મને ગમે છે. આ બેંક છે એ રાજકારણથી પર રહીને કામ કરી રહી છે. આ બેંકના ડિરેક્ટરો અને એના ચેરમેન એ ખંતથી જે રીતે કામ કરી રહ્યા છે એ આપ સૌ તો જો, પણ અમે રાજકીય પક્ષના કાર્યકર્તા પણ એને ક્યારેય રાજકીય રીતે જોતા નથી. જીતુભાઈ મારા મિત્ર છે, હું જીતુભાઈને ઘણી વાર મિત્રના નાતે કહું છું કે આપણા શહેરની નાગરિકોની બેંક એ નાગરિકોના હિતો માટે કામ કરી રહી હોય તો તમે તો બેંકના સંચાલક હોય, અમે બધા બહાર જઈએ, પણ રાજકીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. તમારે સહકાર ક્ષેત્રના સંદર્ભમાં સરકારનું કોઈ પણ કામ હોય અમે પક્ષથી પર રહીને તમારી સાથે કામ કરવા બંધાયેલા છે. એટલે ગ્રાહકોનું જે રીતે હિત માટે એ તમને બેંક કામ કરી રહી છે અને આજનો આ જે કાર્યક્રમ છે એને અભિનંદન એટલા માટે મિત્રો આપવા પડે કે આ બેંકનું કામ નથી પણ ગ્રાહકોમાં એક વિશ્વસનીયતાનું વાતાવરણ પેદા થાય, ખૂબ સરસ રીતે કામ કરી રહી છે તે માટે આ પ્રકારનું રચનાત્મક કાર્ય આજે જે થઈ રહ્યું છે, ઈના વિતરણ હોય, ગ્રાહકોને ભેટનું હોય, સાધુ સંતોના આશીર્વાદના એના પ્રવચનોના કાર્યક્રમો થાય, ઘણી વાર મારે આવવાનું થયું છે. એટલે સારું કાર્ય થતું હોય તો સૌએ બિરદાવવું જોઈએ. એટલે હું આજે આ કાર્યક્રમની આપ સૌને શુભેચ્છા પાઠવું છું, બેંક ઓફ ડિરેક્ટર્સને પણ શુભકામના પાઠવું છું. અહીંયા બોલાવીને આજે મારું સન્માન કર્યું, આપ સૌની વચ્ચે બે વાત મૂકવાનો મને. પીલાબેન
પંકજભાઈ ધનવંતરાય શાહ. ત્યારબાદ કમળાબેન જીતેન્દ્રભાઈ પુરોહિત. પોતાની બેંક હોય એવો ભાવ થાય હંમેશા કાયમ, એવી બેંક નો કાર્યક્રમ છે. એમાં બધા જ ડિરેક્ટરો બધાથી વાત કરીને કોઈ રાજકીય અંતર ન લાગે એવા બધા જ ડિરેક્ટરો જ્યારે આ કાર્યક્રમ કરતા હોય, જ્યારે સ્વાભાવિક છે કે ગમે એવું કામ છોડીને થોડો સમય પણ આવવાનું મન થાય એવા બધાના આગ્રહને માન આપીને આવ્યા છીએ. ત્યારે મંચસ્થ સૌ મહાનુભાવ આપ સૌ બેંકના સભાસદ ભાઈઓ બહેનો, વિવિધ ક્ષેત્રોમાં જેમણે સિદ્ધિઓ હાંસલ કરી છે એવા સૌ રમતવીર ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો, ભાવનગર નાગરિક સહકારી બેંક, આપણે સૌ જાણીએ છીએ કે હવે તો આજના સમયમાં ઘણી બધી પ્રાઇવેટ બેંકો થવાના કારણે આપણને એવું લાગે, પણ એક સમય હું નાનો હતો મને ખ્યાલ છે, કોઈ પણ મુશ્કેલી હોય આપણને કોઈ પણ જરૂરિયાત હોય, હું પણ નાગરિક બેંકનો સભાસદ છું એટલે બેંક સાથે ખૂબ બધું ઘણું કામ કર્યું છે. એ સમયમાં કોઈ જરૂરિયાતો હોય નાની મોટી તો લોકોને એક ભાવનગર નાગરિક સહકારી બેંક હંમેશા યાદ આવતી. એક જમાનો હતો આપણે કઈ પૈસાની જરૂરિયાત પડે કે આર્થિક મુશ્કેલી આવે તો આપણા સમાજની અંદર બે ચાર વડીલો હોય કે એમની પાસે જઈએ તો આપણું કામ નાનું મોટું થઈ જતું હોય. એવી જ રીતે આ બેંક ભાવનગરની અંદર એવી બેંક હતી કે જ્યારે પણ આપણને કોઈ આર્થિક મુશ્કેલી ઊભી થાય, કંઈ નવું કંઈ કામ કરીએ અને આપણને એમ થાય કે આપણે કેમ પૂરું કરશું, પણ એક સમય આપણે નાગરિક બેંક ક્લિક થાય મગજની અંદર અને આપણને એમ થાય કે ના, આપણને કોઈ જાતની આપણી બેંક આપણી પડખે ઊભી છે, આપણું કામ એ ક્યાંય અટકશે નહીં અને આપણું કામ એ ચોક્કસ આ બેંકથી થતું હતું. એ દિવસો મેં જોયા છે, મેં પણ ઘણી બધી લોન બેંકમાંથી લીધી છે. મારે પ્રોવેલ બેંક કીધું હશે કે પોલિટિશિયનને લોન દેવામાં બેંક વિચારે, પણ ત્યારે કદાચ પોલિટિક્સમાં નહીં હો અને પૂરેપૂરી લોન જીતુભાઈ ભરી દીધી છે, કઈ બાકી નથી. એટલે નાગરિક બેંક એ નાગરિકોની બેંક, આપણી બેંક હોય એવું આપણું પોતાનું પણ લાગે. નાના મોટા બે ચાર ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો આપણે ડિરેક્ટરને મળીએ કે એવી મુશ્કેલી છે, નાની મોટી તકલીફ છે, કદાચ આ બેંક ડોક્યુમેન્ટ મારીથી નહીં થઈ શકે, તો પણ બેંકના દરેક ડિરેક્ટરોએ સહકાર દરેક સભ્યોને આપ્યો છે અને નાની મોટી તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં બેંક હંમેશા મદદરૂપ થઈ છે. એક સમય આપણે જોયો છે કે બેંકને ઘણી બધી મુશ્કેલીઓ આવી, એ મુશ્કેલીઓની વચ્ચેથી બધા ડિરેક્ટરોએ, પૂર્વ ડિરેક્ટરો રમણીકભાઈથી માંડીને ઘણા બધા અને શહેરના લોકોએ, સમાજના બધા રાજકીય પક્ષોએ પણ નાગરિક બેંક ટકી રહે એવું દરેકના મનમાં એક ભાવ હતો કે નાગરિક બેંક ટકવી જોઈએ. જે મુશ્કેલી આવી એને બધા સાથે મળીને આપણે સોલ્વ કરશું, પણ નાગરિક બેંક ઊભી રહેવી જરૂરી છે. ત્યારે બધાએ સહકાર આપ્યો અને ધીમે ધીમે આપણે સૌ જોઈએ છીએ કે આજે નાનું એવું રોપેલું બીજ આજે વટવૃક્ષ બનીને આપણી સૌની વચ્ચે ભાવનગર નાગરિક સહકારી બેંક એ ઊભી છે. મિત્રો, બેંક એટલે એ આર્થિક રીતે નફો કરે એ એમનો મૂળ હેતુ હોય છે.
દરેક બેંકનો હેતુ એ પોતે પ્રોફિટ કરે એવો હોય છે, પરંતુ નાગરિક સહકારી બેંક એ માત્ર પોતાનો આર્થિક હેતુ નહીં પણ સમાજની અંદર આપણી સામાજિક જવાબદારીઓ છે. સમાજની અંદર જ્યાં પણ જરૂર પડે શહેરના કોઈ પણ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ કરવાનો ભાવ હંમેશા નાગરિક સહકારી બેંકનો રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે વિવિધ ક્ષેત્રે જેમણે યોગદાન આપ્યું છે, જેમણે સિદ્ધિઓ હાંસલ કરી છે, એ બધાને હંમેશા નાગરિક બેંક છે પ્રોત્સાહન આપતી આવી છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં બેંકે એમને આર્થિક પણ સહકાર આપ્યો છે, અને જ્યાં જરૂર પડે ત્યાં બેંકની અંદર આપણે જોઈએ ઘણા બધા કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ હોય, ઇનામ વિતરણ હોય, સભાસદના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ હોય, આ બધા જ કાર્યક્રમો ભાવનગર નાગરિક સહકારી બેંક એ કરતી આવી છે. આપણે અન્ય બેંકો જોઈએ છે તો માત્ર એનું આર્થિક પાસું જે જોતી હોય છે, કેવી રીતે નફો થાય કેવી રીતે બેંક, પણ નાગરિક સહકારી બેંક એનાથી પર રહીને સમાજની અંદર, ભાવનગરની અંદર જ્યાં જરૂર પડે, જેમને પણ જરૂર પડે એમાં નાગરિક બેંકે હંમેશા સહકાર આપ્યો છે અને પોતાની જવાબદારી નિભાવીને લોકોની સાથે ઉભી રહી છે. ભાવનગર નાગરિક સહકારી બેંકના તમામ પૂર્વ ડિરેક્ટરો અને હાલના ડિરેક્ટરો, મારે તો ખૂબ, હું 8 વર્ષ મેયર તરીકેની જવાબદારી કરું, 8 વર્ષ ચેરમેન તરીકેની જવાબદારી, બે મુખ્ય જવાબદારીઓ મારા ભાગે આવી છે. અને બેંકને જ્યાં જરૂર પડે ત્યાં મહેન્દ્રભાઈ કે જીતુભાઈ કે કોઈ ફોન કરે કે ભાઈ આવી મુશ્કેલી છે બેંકને, કોર્પોરેશનનું કામ છે, તો મને મારી હંમેશા પહેલી પ્રાયોરિટી બેંકને હોય છે. કદાચ એકાદ અરજદાર પાછળ રહી જાય તો એને કહી ભાઈ તમે બેસજો, પણ અમારા નાગરિક બેંકના ડિરેક્ટરો અમારા પોતાના છે, એનું કામ કરવું એ મારી જવાબદારી છે. ત્યારે જ્યારે પણ બેંકને કંઈ જરૂર પડી છે ત્યારે કોર્પોરેશનની અંદર અમે હંમેશા સહકાર આપ્યો છે. જેમ વરરાજભાઈએ વાત કરી કે ભાવનગર નાગરિક સહકારી બેંકને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે રાજકારણથી પર રહીને બેંકને હંમેશા સહકાર આપ્યો છે. આવતા દિવસોમાં પણ બેંકને જ્યાં જરૂર પડશે ત્યાં અમારો સહકાર રહેશે. ફરી વખત સૌ ગ્રાહક મિત્રોને, સભાસદ ભાઈઓને આજે જે ભેટ મળી છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રીને અભિનંદન પાઠવી. પાંચ જણાને કોઈ લોન ન આપે, એના તમામ કાગળિયા કરવામાં આવે, તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે, પછી બોમ્બે સુધી મોકલવામાં આવે, પછી એમ કે ઉપરથી ના આવી છે, સીધી ના પડે, કારણ કે શામાં થાય. અરે કહેવાનો મતલબ, આ નાગરિક બેંક છે એ આપણી પોતાની બેંક છે. બીજી બેંકોમાં તમે સામાન્ય ગ્રાહક તરીકે જાઓ તો અત્યારે એટલા બધા ભાવ વધારા છે, એક ચેક 10 રૂપિયાનો પડે છે, એક બેંકની ચોપડી કરાવી હોય છે એમની તો 180 રૂપિયા ચાર્જ લગાડી દે છે. ત્યારે આ આપણી પોતાની કોઈ પણ જાતના ચાર્જ વગરની પોતાની પોતિકી બેંક છે, અને આ બેંકે મને 4 વખત 4 લોન આપી, અત્યારે 4થી લોનની જે મારે ચાલુ છે, હમણાં હવે 5મી લોન આપવાના છે. કહેવાનો મતલબ કે આપણી બેંકમાં બીજી બેંકો કરતા વ્યાજ સેમ છે, પ્લસ નિયમિત ધંધા કરો તો તમને ડિસ્કાઉન્ટનો લાભ મળે છે, અને ડિસ્કાઉન્ટનો લાભ મળે એટલે બીજી બેંકો કરતા આપણું વ્યાજ એનું ઓછું થાય છે, એ ફાયદારૂપ છે. મને લોન પહેલી લોન લીધી ત્યારે મારા બે ત્રણ અંગત મિત્રોએ કીધેલું કે આ બેંકમાંથી લોન લેતો નહીં, તું ગુંધિયાળ છો, કંગાળ થઈ જાય, પરંતુ આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે મેં પહેરું અને આ ચોથું સાહસ કર્યું અને પાછું કરવા જઈ રહ્યો છું. ખૂબ ખૂબ આભાર. યાદવ જયંતિભાઈ, રાઠોડ ગોવિંદભાઈ, મહેતા અરવિંદભાઈ, ત્રિવેદી મુકેશ ઇન્દુલાલ,
શર્મા જી આવે છે મોદી ભાવનગર નાગરિક સહકારી બેંક ના ઉપક્રમે સભાસદોને ઇનામ વિતરણ સભાસદોને બધા જ ગ્રાહકોને હમણાં અહીંયાથી કહેવામાં આવ્યું તેમ ગ્રાહક એ બેંક માટે ગાંધીજીને ટાંકીને જે સૂત્ર લખવામાં આવ્યું છે ખરેખર સાર્થક પીરું કહેવાય અને એમને માટે આ ખાસ પ્રોગ્રામ કરવામાં આવ્યો. આજે આ પ્રોગ્રામની અંદર ઘણી બધી વાતો થઈ છે અને સાંભળનાર અથવા અકળાયા હોય એવું પણ લાગે છે, પરંતુ જે વાત જીતુભાઈ કરી કે ગ્રાહક જે છે એ હંમેશા સહકારી બેંકની અંદર એમનો સભાસદ અગત્યનો છે, એવી જ રીતે રાજકારણમાં જે મતદાર છે એ જે ચૂંટાઈને આવતા હોય અને ખુરશીઓ સંભાળતા હોય એને માટે એટલો જ અગત્યનો છે એવું જ્યારે માનવા લાગશે ત્યારે મને એમ લાગે છે કે રાજકારણની દિશા પણ કંઈ ફંટાશે. પતિ દવા લેવા જતો બે મહિનાથી પત્ની પછી અકળાણી અને પત્નીએ કીધું કે આ ડૉક્ટર રાણીંગા સાહેબની દવા તમે બે મહિનાથી લો છો અને તમને સારું નથી થતું તો છે શું, તમને રોગ શું છે? એટલે કે ભાઈ કહે એ પ્રમાણે હું દવા લઉં છું પણ હવે નથી સારું થતું તો કે હવે મારે જ આવવું પડશે કે સાહેબ પાસે. એટલે પત્ની ડૉક્ટરને મળવા ગઈ અને ડૉક્ટરને પૂછ્યું કે મારા પતિ તમારી પાસે બે મહિનાથી દવા લે છે તો એને એવો કેવો રોગ છે કે સારું નથી થતું? તો કે બેન આમ તો કઈ રોગ જેવું છે નહીં પણ અમુક વસ્તુની અંદર તમારે સહકાર આપવો પડશે. તો કે અમારે વળી કેવો સહકાર? તો કે એક કામ કરો, તમે તમારી ભાષા સુધારો, મિષ્ટ ભાષા રાખો, પતિ જ્યારે ઘરેથી જાય ત્યારે એને આવજો કયો, આવે એટલે એનું પાણી પાય એને સ્વાગત કરો, એમના માતા પિતાની એટલે કે તમારા સાસુ સસરાની સેવા કરો, એમના બેન એટલે તમારા નણંદ ને ઘરમાં માનપાન આપો, જેમ તમારા સગા આવે છે અને જેમ સારું સારું તમે ખોળાવો છો એવી જ રીતે એના સગા જ્યારે બહારથી આવે ત્યારે એને પણ એટલું માન આપો. આ બધું કરી અને તમારા વર્તનમાં ફેરફાર કરશો ને એટલે તમારા પતિની તબિયત સુધરવા મળશે. એટલે પત્ની ઘરે આવી એટલે પતિએ પૂછ્યું કે સાહેબે શું કીધું? તો પત્ની કહે સાહેબે એમ કીધું કે ભાઈ એને એવું ને ઉરાય હારું નહીં. બેંકને પણ એ બધા એવું ને એવું સારું ન થાય પણ જીતુભાઈ જેવા ડોક્ટર મળ્યા એમને સલાહ આપી કે ગ્રાહકોને સારી રીતે સાચવો, ગ્રાહકોને સહેલાઈથી લોન આપો, ગ્રાહકોને ધક્કા નહીં ખવડાવો. આ પેપર ખૂટે છે અને ઓળું પેપર ખૂટે છે, આ બોર્ડની અંદર તમારો કેસ વિચારણામાં લીધો છે, આમાં વ્યાજની માફી ન થઈ શકે, આવા જવાબ આપવાના જ્યારે બંધ થયા અને સહેલાઈથી લોન મળવા માંડી એટલે લોકો ઓટોમેટિક બેંકના પગથિયા ચડવા માંડ્યા. અને ખાસ મોટી વસ્તુ તો એ છે, બધા ડિરેક્ટરોને હું બિરદાવું છું જેમને કપરા સંજોગોની અંદર બની જાય, ક્યારેક ભૂલ થાય, ભૂલ પણ થાય, કંઈક બની જાય, પણ એ ભૂલને તાકીદે રહેણ કરીને સીલ કરીને નવું સોપાન સર કરવા માટે થઈને ખુંભે ખંભા મિલાવીને જે ડિરેક્ટરોએ મહેનત કરી છે એમાં ભૂતપૂર્વ ડિરેક્ટરો પણ હતા અને અત્યારના ડિરેક્ટરો પણ છે, અને ફરીને જે વિશ્વાસ સંપાદન કર્યો છે ભૂતકાળમાં ક્યારેય પણ ન હતો એવો, એટલા માટે ખાસ કરીને આવા ફંક્શન તો આપણે ઘણા કરીએ જ છીએ અને દર વખતે આ ફંક્શનની અંદર મજાની વાત એ છે કે માત્ર સભાસદો જ નહીં, માત્ર ભાવનગરના નાગરિક જ નહીં પણ ભાવનગરની અંદર થતી પ્રવૃત્તિઓ બધી નજરમાં રાખીને દરેકે દરેક નાની અમને તો ખબર જ આપણને ન હોય કે આપણી પાસે આટલા એકલેસ વોલીબોલ રમીને આવ્યા છે કે પેલી દીકરી ચેસ ત્યાં રમીને આવી છે, એ આપણે ભાવનગરમાં રહેતા લોકોને ખબર નથી. એ બે ગોતી ગોતીને એવા લોકોને લાવીને સન્માન કરે છે અને એના થકી બીજાને પ્રોત્સાહન મળે એની ચીવટ રાખે છે, એ માટે પણ એ અભિનંદનને પાત્ર છે. મારી એક સંસ્થા છે, હું બોડી બિલ્ડિંગ એસોસિએશન ચલાવું છું, મારા એસોસિએશનને પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ બેંક જ મદદ કરે છે. હમણાં મારા હાથે જ આ વોલીબોલના જે મિત્રો હતા એને ઇનામ આપવાનું થયું. હું કોલેજ કાળમાં હાઈસ્કૂલમાં બહુ વોલીબોલ રમતો પણ મને ટીમમાં ક્યારેય પસંદ ન આવ્યું એટલે મેં કીધું હું કામ તો કે તમારી હાઈટ ટૂંકી પડે
હવે વોલીબોલમાં એક ટૂંકી પડી, ક્રિકેટમાં એક ટૂંકી પડી, ફિલ્ડ ગેમની અંદર બધામાં એક ટૂંકી પડી, પછી ચેસમાં ગયો એમાં હાઈટ ટૂંકી ન પડી, એમાં યુનિવર્સિટી બધી કોઈ છો. પછી મેં કીધું હવે આપણે એક નક્કી કરી લઈએ કે જ્યાં દોડવાનું હોય ને બે પગે એમાં જવું નહીં, બુદ્ધિની રમત રમવી. પણ પછી તો એનો અંત આવે ને, પછી કહું કે કીધું કે હવે રાજકારણમાં જઈને કંઈની જરૂર નહીં, એમાં બુદ્ધિની જરૂર, તમે તો રાવી જાઓ. એટલે આપણે પછી એમ આવી આ રીતે કાંઈ પણ વસ્તુની મહેનત કીધા સિવાય જે થાય એવો સ્વીકારી લીધો. અને એને લેંગો લેંગો કરીને ભરવાનું, હાથ જોડીને નમસ્તે કરવા, આ સિવાય આ રીતે બધાને મળીને આનંદ થયો, પ્રવૃત્તિ જોઈને આનંદ થયો. અને ખૂબ ખૂબ બેંક પ્રગતિ સાથે અને આવા નવા કાર્યક્રમ ભેગા કરે એવી શુભેચ્છા સાથે જય હિન્દ. સંદીપભાઈ પ્રવીણચંદ્ર શાહ, સૌપ્રથમ હું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વતી બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો અને આ એકદમ ખૂબ જ સુંદર પ્રોગ્રામમાં મને હાજર રહેવાની તક મળી એ બદલ હું આપ સર્વનો આભાર માનું છું. આ બેન સાથેનો નાતો પારિવારિક નાતો છે અમારે, એટલે જીતુભાઈ કે એટલે અમારે એમાં કોઈ સવાલ નથી. આજે ગાંધીધામ જવાનું હતું તો પણ મેં કેન્સલ કરી અને આ પ્રોગ્રામમાં હાજર રહેવા માટે થઈને મેં અમારા ચેમ્બરમાંથી બીજા પ્રતિનિધિઓને મોકલ્યા. નીરુભાઈ સાથે પણ અવારનવાર મળવાનું થતું હોય છે અને આવા સુંદર એમાં બેન્કિંગ ઉપરાંત સામાજિક પણ એટલી બધી સરસ પ્રવૃત્તિઓ કરે છે કે જે રમતવીરોને ઇનામ વિતરણ કરવાનું હોય કે બીજી કોઈ સામાજિક જવાબદારી આવી પડી હોય તો પણ નાગરિક બેંક હંમેશા અગ્રેસર હોય છે. ફરી વખત હું તમામ ડિરેક્ટરોનો ખૂબ આ તબક્કે આભાર માનું છું. આભાર. આજના આટલા સરસ માહોલ વચ્ચે વિશેષ કહેવાનું કંઈ ન હોય, પરંતુ સિટીઝન કાઉન્સિલ તરફથી મારી લાગણી વ્યક્ત કરું છું અને બેંક આવા સરસ કાર્યક્રમો યોજા કરે અને એક સરસ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે કે ભાવનગરનો વિકાસ કરવો તો રાજકારણને વચ્ચે લીધા સિવાય કઈ રીતે કરી શકાય એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપને સૌને અભિનંદન. દક્ષાબેન દિગંતભાઈ ભટ્ટ, દક્ષાબેન દિગંતભાઈ ભટ્ટ, ભરતસિંહ નટુભા ગોહિલ, જયંતિભાઈ સામજી, બૌદ્ધિક વર્ગ એ બધાની વચ્ચે એમનો બધાનો એક સાથમાં આવો કાર્યક્રમ માણવા મળ્યો. સાથે સાથે વિશેષ મજાની વાત તો જીતુભાઈ અહીંયા પોતાની વાત પણ રજૂ કરી ને જીતુભાઈને માટે બીજા બધાએ ઘણું બધું કીધું અને મારે જીતુભાઈ સાથેનો આમ પરિચય છે પણ અમારું મળવાનું તો હમણાં થોડા માનો કે મેં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એના 2-4 અઠવાડિયા પહેલા જ મેં પહેલી વાર મળ્યા હતા. શાંતિથી મળ્યા, એ જોગા ને જોગ મળ્યા, એવું કંઈ હતું નહીં કે આવું કોઈ પણ આવી રીતે મળવાનું થયું. ત્યારે મને થયું કે આવા સનિષ્ઠ માણસોને કારણે આપણા સમાજમાં સુખ અને શાંતિ ટકી રહ્યા છે. બિન રાજકીય રીતે કાર્ય કરનારા આવા ઘણા માણસો છે, ઘણા લોકો બિલકુલ આપણે ધ્યાનમાં ના હોય, ખ્યાલમાં ના હોય એ રીતે કામ કરતા હોય, પણ ખરેખર બહુ અઘરું કામ છે બિન રાજકીય રીતે કામ કરવું. એ કોઈના પહેલામાં આવ્યા વગર લોકોની ભલાઈનું કામ કરવું ત્યારે ઘણીવાર આપણી બુદ્ધિને બંધ કરી દેવી પડે. માત્ર નિષ્ઠાપૂર્વકનું કર્મ એ જ રહે, બુદ્ધિને ચલાવીએ તો આપણને કરવાનું મન ના થાય ઘણી વાર કે આ તો મને આમ કઈ ઉપયોગી થયો નથી, પહેલો તો પહેલાનો માણસ છે અને પણ એને બુદ્ધિ ન ચલાવીએ તો બેસ્ટ કામ આપણે કરી શકીએ. એટલે મને યાદ આવતું હતું શ્રીમદ ભગવદ્ ગીતા, મને બહુ શ્રદ્ધા અને બધા શ્લોકો અને બધા બહુ નાનપણથી ભોગતો આવેલો. તો 3જો અધ્યાય કર્મયોગ છે, એનો 1લો શ્લોક છે એનું ગુજરાતી છે,
એટલે અર્જુન ને બહુ જ પેલું થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન ને પૂછે છે કે જો તમે માનતા એમ કર્મ થી બુદ્ધિ તો વળી તો પછી ઘોર કર્મો માં જોડો કેમ તમે મને? તમે કહો છો કે બુદ્ધિ મોટી છે. હમણાં રાણીકે સાહેબે કીધું કે રાજકારણમાં આવો તો બુદ્ધિ જ, બુદ્ધિ ના પહેલાથી જ રોટલા નીકળે. બુદ્ધિ થી રોટલા બનાવવાનું કામ જો સૌમાં સારામાં સારું કઈ થતું હોય ને તો એ રાજકારણ. બુદ્ધિ થી નહીં તો રોટલા ના નીકળે ને. બુદ્ધિ થી કોઈનું ઘર થોડું ચાલે. કર્મ કરવું પડે અને નૈતિક કર્મ કરવું પડે. પણ એમ છતાં આજકાલ જે ચાલી રહ્યું છે એટલે બુદ્ધિ પણ સાથે આપણને છેક મુક્તિ સુધી લઈ જાય ખરી. પણ એ ક્યારે? કે તમે એ બુદ્ધિ યોગ પ્રમાણે જો ચાલો તો, અને જ્યારે કર્મ યોગ કરો તો જ બુદ્ધિ યોગ પણ તમે બરાબર રીતે સમજી શકો. બાકી એકલા બુદ્ધિમાં પડીએ તો ગોથા ખાઈ જઈએ. અને આજકાલ હું તો ડોક્ટર પણ છું, સર્જન છું, બહુ બધા આમ જનરલ સર્જન છું. પણ રાણીકા સાહેબ તમારી જેમ જનરલ પ્રેક્ટિસ જ બહુ કરી છે. સર્જનનું કામ ભલે કર્યું પણ જનરલ પ્રેક્ટિસ એટલે જનરલ પ્રશ્નો બધા. એટલે એમાં આજકાલની જે મોટા ભાગની બીમારીઓ છે એ બુદ્ધિનો આવી રીતે રોટલા બનાવવા માટે ઉપયોગ કરવાથી આવેલી બીમારીઓ છે. બુદ્ધિથી થોડા રોટલા બને ને, મહેનત કરવી પડે ને એના માટે. મહેનત નહીં કરવાની, ખુરશી ઉપર બેસવાનું અને આપણને બધું મળ્યા જ કરે, મળ્યા જ કરે, બીજાની મહેનતનો આપણે લાભ લઈએ, શોષણે કરવું પડે ક્યારેક, તો એના કારણે ઘણી બધી બીમારીઓનો જન્મ થાય છે. અને એને અમારી ભાષામાં સાયકોસોમેટિક એવી બીમારી કહીએ. સાયકોસોમેટિક એટલે સાયકો એટલે બુદ્ધિ, સોમેટિક એટલે શરીર. એટલે બુદ્ધિને જ વાપર્યા કરીએ અને શરીરને જ્યારે કષ્ટ જ ના આપીએ ત્યારે આવી બધી તકલીફો ધીમે ધીમે થતી હોય છે. અને અત્યારે વધારેમાં વધારે સારવારની જરૂર પડતી હોય છે. આજકાલ તમે જોતા હશો કે પેલા માનસિક ને એ બધા બીમારીના ડોક્ટરના દવાખાના બહુ ચાલે. અમેરિકામાં તો એ વધતું જ ગયું છે, આપણા કરતા વધી ગયું છે. જેમ જેમ માણસ બુદ્ધિ એકલી બુદ્ધિ ઉપર વધારે જાય તો આ બધું પેલું થાય. પણ અહીંયા બુદ્ધિ માત્ર નહીં, નિષ્ઠાપૂર્વકનું કર્મ જે જીતુભાઈ એ નાગરિક બેંકની અંદર કરી દેખાડ્યું છે. અને એટલું જ નહીં પણ આ દીકરી જે ચેસની અંદર ચેમ્પિયન બની આગળ પણ હવે જવાની છે. બીજા વોલીબોલના ખેલાડીઓ અન્ય રમતગમતની અંદર બીજા બધાને આવી રીતે અહીંયા પ્રોત્સાહન આપવું ખરેખર બહુ જ આનંદ આવે. એ લોકોના દિલમાં કેટલો આનંદ આવતો હશે કે ભાઈ અહીંયા આપણું આ રીતે સન્માન થાય છે. તો એ બહુ સારામાં સારી પ્રવૃત્તિ. અને પોવેલભાઈ નહીતર એ કંઈ અહીંયા આવીને આવી પ્રશંસા કરે ને એને એ પ્રશંસા ના, પત્રકારો કોઈની પ્રશંસા ન કરે, કોઈ સાચી તો ના કરે, ખોટી ક્યારેક કરતા હોય તો ખબર નહીં. પણ એને દિલની વાત કરી, આજે સાચી વાત કરી કે અહીંયા એવા સારા અનુભવો બધાને થયા છે. એટલે 3P કે 5P કોઈને ના આપવું એવું એમને કઈ સમજાય જ નથી. ક્યારે જીતુભાઈ બધા સરખા. અને મને આ ખૂબ ગીનું આજે, કેમ કે અમે સદભાવનામાં એવી રીતે કામ પહેલીથી કરતા રહ્યા કરતા રહ્યા. પછી રાજકારણ તો આવ્યું ને ગયું એ તો તમે બધા જાણો છો, એમાં આપણે નથી પડતા. પણ સદભાવનાને કારણે જે કંઈ હું આજ સુધી કરી શક્યો અને હજી પણ કદાચ કરી શકું એ આપણને ખબર નથી ભવિષ્યમાં, કેમ કે ભવિષ્ય આપણે નથી જાણતા. પણ તો એ ડ્યુ ટુ સદભાવના ટ્રસ્ટ અમારું જે છે. અને એમાં અમે દર્દીઓનું કામ, એમાં જે રીતે નાગરિક બેંકમાં બધાનું કામ કોઈ પણ જાતના ભેદભાવ વગર. અને મને બહુ જ ગમ્યું કે ભાઈ નાની મોટી આ ડોક્યુમેન્ટ નથી ને પેલું નથી ને જાઓ આ લઈ આવો ને તે લઈ આવો ને, એમાં બધાને મોટા ભાગે ટલ્લે ચડાવતા હોય છે લોકો. અને લોકો પરેશાન થઈ જાય પછી પડતું મૂકે કે ભાઈ અહીંયા આ બેંકમાં કે આ સંસ્થામાં કે આ દુકાને કોઈથી જાઓ જ નહીં, ત્યાં તો આમ ને તેમને બધું કરે. ત્યારે એને બદલે આપણે એને પ્રેમથી એનો ઉકેલ લાવી દઈએ કે ભાઈ મૂંઝાતો નહીં, ચાલો આટલું થોડું છે આટલું પેલું કરીને આવો. એટલે એના કારણે જે સારો અનુભવ થાય છે અને આપ સૌનો એ સારો અનુભવ એ ભાવનગર સમગ્રની શોભાને વધારે છે. મને બહુ જ ગમે છે ભાવનગર. ભાવનગર જેવા શહેર બહુ ઓછા છે. હું ભાવનગર જિલ્લામાં આવું છું અને મહુવા મારું વતન છે ને એટલા માટે નહીં, પણ ઘણા બધા જિલ્લાઓ અને ઘણા જિલ્લા મથકો અને બધે ફરવાનું થયું હોય પણ ભાવનગરનું આખું જ એક વાતાવરણ બૌદ્ધિક અને સાથે સાથે પર્યાવરણને લગતું પણ મને પહેલેથી ખૂબ સારું લાગ્યું છે. અને એમાં એવા જીતુભાઈ જેવા મિત્રો જ્યારે મળે ત્યારે એમાં ઓર વધારો થાય છે, આનંદમાં વધારો થાય છે. પ્રતાપભાઈ જેવા વડીલો અને અહીંયા બેઠેલા બધા જ, એટલે આજે હું બહુ ખુશી થયો. અને અહીંયા જે જે મહાનુભાવે સારી સારી બધી વાતો કરી એમાં
રાણીકા સાહેબે તો બધાને હળવા કરી દીધા, પણ એને હકીકત કીધી, સાવ હકીકત. અને આવી હકીકતથી જ્યારે આપણે હળવા થતા રહીએ તો જ જિંદગીમાં આપણે સુખી બની શકીએ. અને ખૂબ ખૂબ જીતુભાઈને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. ખાસ આભારી એટલા માટે છું કે મને આજનો દિવસ અનુકૂળ નહોતો, પણ રવિવારને બદલે શનિવાર આવ્યો, એમાં પણ પાછો સવારનો ટાઈમ હતો અને સવારમાં અમારે ત્યાં મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘનો એક કાર્યક્રમ સામાન્ય વાર્ષિક સભા અગાઉથી નક્કી થયેલી હતી અને હું એમાં બંધાયેલો હતો. એટલે મેં જીતુભાઈને કીધું, મેં કીધું આવી રીતે છે તો એમણે આખો સવારનો કાર્યક્રમ એ બદલીને બપોર પછીનો કાર્યક્રમ કર્યો મારા માટે થઈને. એટલે ખરેખર હૃદયથી હું એમનો ઋણી છું, આભારી છું ખૂબ ખૂબ. ફરીથી તમને બધા જને ખૂબ અભિનંદન આપું છું કે આવી મોટી સંખ્યામાં શાંતિપૂર્વક આવા કાર્યક્રમમાં તમે સૌ જોડાવશો. અને આ રીતે આ નાગરિક બેંક છે એના જે કંઈ ડાયરેક્ટરો અને એના ચેરમેન ને બધા જે કામ કરી રહ્યા છે એને કામ કરવાનો ઉત્સાહ મને લાગે છે કે આવા કાર્યક્રમથી બમણો થઈ જાય. આવું સાંભળે અને આવું ઉત્સાહ ત્યારે એમ થાય કે નહીં, આપણે જે કરીએ છીએ સારું ધર્મ કાર્ય આપણે કરી રહ્યા છીએ. આપણે ધર્મ મંદિરમાં જઈને કાર્ય કરવાની જરૂર નથી, અહીંયા નાગરિક બેંકમાં કામ કરીએ તો નાગરિક બેંકને તમે સૌએ મંદિર બનાવી દીધી છે. આ કાર્યને ખરેખર બધી સંસ્થાઓ આવી રીતે જો કાર્ય કરે તો પોલિટિક્સ નડી ના શકે. પોલિટિક્સને નડવું હોય તો ક્યાંથી નડે? આમ બધું કહેતું ને કે રાજકારણ નડે, બધે સારા કામ કરવામાં નડે, પણ મને એવો અનુભવ નથી થયો. સદભાવનામાં હું કહું છું, મારો અનુભવ એવો છે કે રાજકારણ કદી નડતું નથી, એને નડવાના મુદ્દા તમે આપો તો એ નડે, પણ એને મુદ્દો જ ના મળે તો એને પ્રેમ કરતા આવવું પડે, દોડીને તમારી સામે આવે પ્રેમ કરવા માટે, કેમ કે એને જરૂર છે, સારા લોકોની સજ્જનની જરૂર છે. તો ફરી ફરીને બધા જ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, આપ સૌને પણ અભિનંદન, જેમને જેમને ઇનામ અને જે ભેટો આપવામાં આવી છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ભારત માતા કી જય. માનીય ડોક્ટર શ્રી રાણીકા સાહેબ ને સ્મૃતિ